ઇન્ડિયન ટાઈમ્સ ડેલી ડોટ કોમ પર આપનું ફરીથી સ્વાગત છે અને કેનેડાના 10 મુખ્ય સમાચાર છે. ટ્રુડો ગવર્નમેન્ટ પોતાના ઇકોનોમિક વિન્ડફોલનો 3/4 ભાગ નવા ટેક્સ મેઝર્સ માટે ઉપયોગ કરશે. ફાઇનાન્સ મિનિસ્ટર બિલ મોર્નુએ ફોલ ઇકોનોમિક સ્ટેટમેન્ટ આપ્યું છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આવનાર 5 વર્ષોમાં બાળકો અને ગરીબોની મદદ માટે $15 બિલિયન ખર્ચ કરવામાં આવશે. લિબરલ્સે કવેકનો એક બાય ઇલેક્શન શાનદાર રીતે જીતી લીધું છે અને કોન્ઝર્વેટિવ્સ પાસેથી લેક્સ એન્ડ જોનો ફેડરલ રાઇડિંગ છીનવી લીધું છે. લિબરલના ઉમેદવાર રિચર્ડ હેબર્ટે તે આ રાઇડિંગ જીતી છે. તેમને 38.6% વોટ્સ મળ્યા છે, જે તેમના કોન્ઝર્વેટિવ વિપક્ષથી 14 પોઈન્ટ્સ વધારે છે. સસ્કેચવાન ગવર્નમેન્ટ એ કાયદાને રદ કરવા માંગે છે, જેની મદદથી ક્રાઉન કોર્પોરેશનનું 49% વેચવામાં આવી રહ્યું છે, તે પણ તેને પ્રાઇવેટાઇઝ કર્યા વગર. પ્રીમિયર બ્રોડ વેલે કહ્યું કે જો તેમાં અધિકાંશ નિયંત્રણ સરકારનું રહેશે, પરંતુ પાર્ટનરશિપથી બિઝનેસને વધારવામાં મદદ મળશે. કબેકમાં નકાબ પહેરનારી મહિલાઓ જ્યારે બસમાં ચડે છે ત્યારે તેમને ચહેરો દેખાડવાની જરૂર નથી, પરંતુ ત્યાં સુહૃદય જ્યાં સુધી તેમને ફેર માટે તેમને ફોટો આઈડી દેખાડવાની જરૂર હોય. એકવાર તેમની ડ્રાઈવર સાથે વાત પૂરી થઈ જાય તે પોતાનો ચહેરો પાછો ઢાંકી શકે છે. ઓશિયન રિસર્ચ પ્રોજેક્ટ્સ માટે નોવા સ્કોશિયાના પ્રીમિયર સ્ટીફન મેકનેલ $6.5 મિલિયન આપી રહ્યા છે. શરૂઆતમાં પ્રોજેક્ટ્સમાં 170 જોબ્સ હશે અને 200થી વધુ રિસર્ચ ગ્રેજ્યુએટ્સ, ઇન્ટર્ન્સ, લેબ ટેકનિશિયન્સ અને યુનિવર્સિટી ફેકલ્ટીને ટ્રેનિંગ આપવામાં આવશે. ઓન્ટેરિયોની લિબરલ પાર્ટીના 2 સદસ્યોને ઇલેક્શન એક્ટ બ્રાઇબરીના આરોપોથી મુક્ત કરવામાં આવ્યા છે, જેને શરૂથી જ પાર્ટી અને એક આરોપીએ એક રાજકીય કાવતરું કહ્યું હતું. ડિફેન્સના તર્કો સાંભળ્યા બાદ જજે કહ્યું કે કોઈ પણ જ્યુરી તેમને દોષી ઠેરવી શકતા નથી. નોવા સ્કોશિયાના NDPએ કાયદો લાગુ કર્યો છે, જેના હેઠળ પ્રેગ્નન્ટ મ્યુનિસિપલ કાઉન્સિલર્સ અનુમતિ વગર લીવ લઈ શકે છે. તેનાથી મહિલાઓને મ્યુનિસિપલ પોલિટિક્સમાં ભાગ લેવાનો અવસર મળશે અને તેમને પોતાના પરિવાર વધારવા અથવા કોમ્યુનિટીઝની મદદ કરવા માટે વિચારવું નહીં પડે. મોન્ટ્રાલમાં લોકોના હિંસાત્મક થયા બાદ હાઇડ્રો કબેકને 3 કલાક લાગ્યા પાવરને ફરીથી રિસ્ટોર કરવા માટે. એક વ્યક્તિને કારણે આ પાવર સ્ટેશનમાં કેબલ કટ થયું હતું, જેના કારણે 268,000થી વધુ હાઇડ્રો કબેક કસ્ટમર્સને વીજળી વગર રહેવું પડ્યું. લગભગ બપોરે 12 વાગ્યાની આસપાસ ઇલેક્ટ્રિસિટી પાછી મળી. બ્રિટિશ કોલંબિયાના ઓડિટર જનરલે એ કહ્યું કે પ્રોવિન્સના ગ્રિઝલી બિયરની જનસંખ્યાને તે સૌથી વધુ જોખમ હન્ટિંગથી નહીં, પરંતુ તેના રહેવા માટે પૂરતા સ્થાન ન હોવાને કારણે છે. વધતી કોમ્યુનિટીઝ ફોરેસ્ટ ઇન્ડસ્ટ્રીને વધારવા માટે માર્ગો અને રિમોટ એરિયાઝમાં ઓઇલ અને ગેસ ડેવલપમેન્ટના કારણે આ સ્પેસીસની સંખ્યા વધી નથી શકતી. એક્ટિવિસ્ટ શેર હોલ્ડરના ભારે દબાણ વચ્ચે પણ હડસન્સ બે કંપનીએ $1.6 બિલિયન ડીલ કરી છે. કંપની પોતાનો ફ્લેગશિપ લોર્ડ અને ટેઇલર પ્રોપર્ટી વેચી દેશે અને અમુક અન્ય હાઈ પ્રોફાઇલ લોકેશન્સથી પોતાની ઓફિસિસને લીઝ પર આપશે. આની સાથે આપણો ન્યૂઝ બુલેટિન સમાપ્ત થાય છે, પણ તમે ઇન્ડિયન ટાઈમ્સ ડેલી પર જોડાઈ રહેજો, કારણ કે આગળ આપણે મળીશું બોલિવૂડના સમાચારો સાથે. એ ઉપરાંત તમે આ પોર્ટલ પર અકાઉન્ટિંગ ફર્મથી માંડીને વેડિંગ પ્લાનર સુધીના બધા જ કનડિયન બિઝનેસીસ અને રિસોર્સિસને મેળવી શકો છો. ઇન્ડિયન ટાઈમ્સ ડેલી તરફથી તમારો આજનો દિવસ શુભ અને ખુશાલ જાય એવી શુભેચ્છાઓ.